જે લોકોમાં પ્રોટીનયુક્ત ખોરાકની બાબતે થોડોક પાછળ પણ જોવા મળી રહ્યો છે તો જે રીતે અનેક પ્રકારની કૃષિની પેદાશો થતી હોય છે જેમાં જેટલો ઉપયોગ થાય છે તેમાંથી વધારે પડતું જે પાકો છે તે પડ્યો રહેતો હોય છે તો ફરી એકવાર એનું રિસાયકલિંગ કરવું ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય તે માટેના મુદ્દાઓ ઉપર આજે આપણે ચર્ચા કરીશું સાથે જ મહત્ત્વની જે પાકોમાં ગણી શકાય તો એક મશરૂમની જે મહત્વના બે મુદ્દાઓ છે રિસાયકલિંગ કરવું અને ટેકનોલોજીનો ઉપયોગ કરવો આ બંને મુદ્દાને આવરીને જો કોઈ પાક હોય તો તે મશરૂમની ખેતી છે તો આજે આપણે આપણા કૃષિ ભાઈઓને મશરૂમની ખેતી અને તે કેવી રીતે પડી રહેલા પાકનો ઉપયોગ કરી તે 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 ખેતી પાકને આપણે લઈ શકીએ વિશે આજે આપણે માહિતી મેળવીશું અને આપણી સાથે આ અંગે વધુ માહિતગાર કરવા આપણી સાથે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના આપણી સાથે જોડાયા છે ડોક્ટર એમ ભાલિયા સર તો સૌ આપનું દૂરદર્શન કેન્દ્રમાં સ્વાગત છે સર નમસ્કાર જી સૌપ્રથમ તો સર આપણે હું એ પૂછવા માંગીશ કે જ્યારે મશરૂમના પાક ઉપર મશરૂમની ખેતી પર આપણે ચર્ચા કરીએ છીએ તો સૌથી પહેલાં તો મશરૂમ એટલે શું તેના વિશે થોડીક માહિતી આપશો હવે મશરૂમ એ એક પ્રકારની વિશિષ્ટ પ્રકારની દળદાર ભૂગ છે જેનો વનસ્પતિ કે પ્રાણી કુળમાં સમાવેશ થતો નથી પરંતુ તેનો વિશિષ્ટ પ્રકારના ફૂગના કુળમાં સમાવેશ થાય છે હવે જ્યાં મશરૂમ છે એને વનસ્પતિની જેમ એમાં હરિતકણ આવેલા હોતા નથી જેના માટે તે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકતી નથી અને તેને પોતાના પોષણ માટે જીવંત કે મૃત સેન્દ્રિય તત્વો ઉપર આધાર રાખવો પડે છે સામાન્ય રીતે સજીવ સૃષ્ટિમાં બે પ્રકારની મશરૂમ જોવા મળે છે એક તો ખાદ્ય મશરૂમ એટલે કે ખાવાલાયક મશરૂમ અને બીજી છે અખાદ્ય મશરૂમ કે જે ઝેરી મશરૂમ તરીકે ઓળખાય છે હવે મશરૂમને આપણે ગુજરાતીમાં બિલાડીના ડોપ તરીકે સામાન્ય રીતે ઓળખીએ છીએ સંસ્કૃતમાં તેને છૂંપા તરીકે અને હિન્દીમાં છત્રક કે કુકરમતા તરીકે તેને ઓળખવામાં આવે છે ઘણી વખત ખાદ્ય મશરૂમને ટફેલ્સના નામથી કે પપબોલના નામથી પણ ઓળખવામાં આવે છે જ્યારે ઝેરી મશરૂમને ટોચ ટૂલના નામથી ઓળખવામાં આવે છે દુનિયામાં અંદાજે લગભગ ચૌદ હજાર જેટલી મશરૂમની પ્રજાતિઓ નોંધાયેલી છે તેમાંથી માત્ર બારસો જેટલી પ્રજાતિઓ જ ખાવા માટે વપરાય છે અને એમાં પણ અત્યારે એકસો ને દસ પ્રકારની મજરૂમની જે પ્રજાતિ છે જે ખાવામાં અને ઔષધિ બનાવવા માટે વપરાય છે અને એમાં પણ માત્ર

મશરૂમના સ્વાદ સુગંધ દેખાવ અને એમાં રહેલા ઉચ્ચ કોટીના પોષક તત્વોના લીધે મશરૂમ છે એ સંપૂર્ણ અથવા તો શ્રેષ્ઠ ખોરાક ગણી શકાય મશરૂમમાં સૌથી વધારે પ્રમાણમાં પ્રોટીનની માત્રા હોય છે આ ઉપરાંત એમાં વિટામિન બી વિટામિન સી વિટામિન કે જેવા વિટામિન્સ ઉપરાંત એમાં કેલ્શિયમ ફોસ્ફરસ પોટેશિયમ જેવા ખનીજ તત્વો તેમજ ઘણા બધા પ્રકારના એમાં એમિનો એસિડ તેમજ ઘણા બધા પ્રકારના એન્ટીઓક્સિડન્ટ પણ એમાં આવેલા હોય છે આ બધા મશરૂમના ગુણધર્મના લીધે જ મશરૂમ છે એ ડાયાબિટીસ અથવા તો હૃદય રોગના અથવા તો હાઈ બ્લડ પ્રેશર કે જાડાપણાથી પીડાતા લોકો માટે મશરૂમ છે એ સારામાં સારો ખોરાક છે આ ઉપરાંત મશરૂમ છે એ ઓછી કેલેરીવાળો અને ઓછી ચરબી ધરાવતો ખોરાક પણ છે આ ઉપરાંત વૈજ્ઞાનિકોના મત પ્રમાણે સો થી દોઢસો ગ્રામ સૂકું મશરૂમ છે પણ અનુકૂળ હોય છે હવે આપણા દેશમાં વાત કરીએ તો સૌપ્રથમ તો બટન મશરૂમ ડાંગરના પરાળની મશરૂમ ઢીંગરી મશરૂમ કે જે ઓસ્ટર મશરૂમના નામથી ઓળખવામાં આવે છે આ ઉપરાંત દૂધિયા મશરૂમ મિલ્કી મશરૂમ બ્લેક પોપલર મશરૂમ રીષી મશરૂમ સીટા કે મશરૂમ વિન્ટર મશરૂમ અને કીડા જડી જે ગેટરપીલર મશરૂમથી ઓળખાય છે આ બધી મશરૂમ છે એ આપણા દેશના વેપા વ્યાપારિક ધોરણે ઉત્પાદન માટે તેમજ ખેતી કરવા માટે અનુકૂળ છે અને આમાંની લગભગ પ્રજાતિઓનું વ્યાપારિક ધોરણે ઉત્પાદન થાય છે ભારત દેશમાં ખાસ કરીને ચાર મશરૂમ એવી છે જે બટન મશરૂમ ઢીંગરી મશરૂમ દૂધિયા મશરૂમ અને ડાંગરના પરાળની મશરૂમ કે જેનું વ્યાપારિક ધોરણે ઉત્પાદન કરવામાં આવે છે આપણા રાજ્યની વાત કરું તો આપણા રાજ્યમાં ખેડૂત મિત્રોમાં ઢીંગરી મશરૂમની ખેતી અને વ્યાપારિક ધોરણે ઉત્પાદન છે એ વધારે પ્રચલિત છે જે રીતે આપણા ખેડૂત ભાઈઓ અનેક પ્રકારના પાકોનું વાવેતર કરતા હોય છે ઉત્પાદન લેતા હોય છે તો જ્યારે આપણે આજે મશરૂમની ખેતી વિશે ચર્ચા કરીએ છીએ તો મશરૂમની ખેતીથી આપણા ખેડૂત ભાઈઓને શું ફાયદા થાય છે તે વિશે જણાવશો મશરૂમની ખેતીમાં જમીનની કે સૂર્યપ્રકાશની જરૂર પડતી નથી જેથી ખેડૂત મિત્રો છે પોતાની ફાજલ જગ્યાનો ઉપયોગ કરીને પણ મશરૂમની ખેતી કરી શકે છે આ ઉપરાંત મશરૂમની ખેતી સાદી અને સરળ છે જેથી ગ્રામ્ય કક્ષાએ નાના અને શ્રીમાન ખેડૂતો અથવા તો જમીન વિહોણા ખેડૂતો હોય તો પણ તે સારી રીતે મશરૂમની ખેતી કરી શકે છે બીજું કે મશરૂમની ખેતી માટે જેમ અન્ય ખેતીની જેમ બિયારણ છે જંતુનાશક દવા છે ખાતર છે પાણી છે વીજળી છે એની જરૂરિયાત પ્રમાણમાં ઓછી રહે છે એટલે આપણે ઓછા ખર્ચે મશરૂમની ખેતી છે એ કરી શકીએ છીએ આ ઉપરાંત અન્ય ખેતીની તુલનામાં મશરૂમમાં કોઈ વિશિષ્ટ માવજતની જરૂરિયાત રહેતી નથી એટલા માટે ગ્રામ્ય કક્ષાએ મહિલાઓ પણ પોતાના ફાજલ સમયનો ઉપયોગ કરી અને મશરૂમની ખેતી સારી રીતે કરી શકીએ કરી શકે છે આ ઉપરાંત મશરૂમની ખેતીમાં રોકાણ છે એ ઓછું કરવું પડે છે અને સામે નફાનું પ્રમાણ છે એ વધારે છે એટલે ગ્રામ્ય કક્ષાએ યુવાન મિત્રો ઓછા મૂડી પોતાની સ્વરોજગારીની તકો છે એ ઊભી કરી શકે છે મશરૂમની ખેતી બાદ જે અવશેષો વધે છે તેનો ફરી પાછો આપણે ખેતીમાં ખાતર તરીકે કે બાયોગેસના ઉત્પાદન માટે વાપરી શકીએ છીએ મશરૂમની ખેતીમાં જે કંઈ ખેત પેદાશોનો કચરાનો અવશેષોનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એટલે કંચનમાંથી કચરામાંથી કંચનની ઉક્તિ છે એ અહીંયા સાર્થક આપણે કરી શકીએ છીએ

તે વિષય પર આજે આપણે ચોક્કસથી માહિતી મળી રહી છે તો આગળ સર હું પૂછવા માંગીશ કે આપણા રાજ્યમાં કેવા પ્રકારની કઈ કઈ જાતિના મશરૂમ છે કે જેના પર વાવણી કરી શકીએ છીએ તે પાક આપણે લઈ શકીએ છીએ ગુજરાત રાજ્યમાં ખાસ કરીને બટન મશરૂમ ડાંગરના પરાળની મશરૂમ અને ઢીંગરી મશરૂમની ખેતી કરવી એ વધારે અનુકૂળ છે એમાં પણ જો બટન મશરૂમની વાત કરીએ તો બટન મશરૂમને પંદર ડિગ્રીથી માંડીને વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ વધારે માફક આવે છે એટલે કે ઠંડા પ્રદેશવાળા વિસ્તારમાં આ બટન મશરૂમની ખેતી થઈ શકે છે આપણા રાજ્યમાં શિયાળાની ઋતુમાં આ બટન મશરૂમની ખેતી સારામાં સારી થઈ શકે તેમ છે આ ઉપરાંત ડાંગરના પરાળની મશરૂમમાં એને પચીસ ડિગ્રીથી માંડી અને પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારે માફક આવે છે પરંતુ આ ડાંગરના પરાણની મશરૂમની ઉત્પાદન ક્ષમતા નીચી હોવાના લીધે ખેડૂત મિત્રો એને ઓછી પસંદ કરે છે વાવેતર માટે પરંતુ ઘણા ખરા ખેડૂતો એવા છે કે એમાં રહેલા પોષક તત્વોના કારણે એનો ખેતીમાં ઉપયોગ કરે છે અથવા તો વાવેતર કરે છે આપણા રાજ્યમાં ઢીંગરી મશરૂમ છે એ એની ખેતી છે કે વાવેતર માટે છે એ વધારે પ્રચલિત છે સામાન્ય રીતે ઢીંગરી મશરૂમને વીસ ડિગ્રીથી માંડી પાંત્રીસ એન્ડ સેલ્શિયસ સુધીનું તાપમાન છે એ વધારે માફક આવે છે ઢીંગરી મશરૂમના સ્વાદ સુગંધ દેખાવ અને ટૂંકું જીવનચક્ર એટલે લગભગ એક કે બે મહિનામાં આ ઢીંગરી મશરૂમનો પાક છે એ પૂરો થઈ જાય છે અને ઊંચી ઉત્પાદન ક્ષમતા છે અને ઢીંગરી મશરૂમ છે એ કોઈ પણ નકામાં જે ખેત પેદાશોના અવશેષો છે એના ઉપર જેમાં સેલ્યુલોજ હોય છે એમાં એ થઈ શકે છે તો આ બધા ગુણધર્મને લીધે

પાકોની કાપણી પછી જે કંઈ અવશેષો પડી રહ્યા છે આ બધા અવશેષોનો આપણે મશરૂમ ઉગાડવા માટે માધ્યમ તરીકે ઉપયોગ કરી કરી શકીએ છીએ તો આ માધ્યમની સૌપ્રથમ જરૂરિયાત રહે છે બીજું મશરૂમ ઉગાડવા માટેનું સારામાં સારું બિયારણ કે જેને સ્પાન તરીકે ઓળખવામાં આવે છે તો આ સ્પાનની પણ જરૂરિયાત રહે છે અમુક પ્રકારના કેમિકલ જેવા કે ફોર્માલ ડિહાઈડ ફોર્મેલિન કે કાર્બન ડેજિમ પચાસ ટકા વેટેબલ પાવડર જેવી ફૂગનાશક દવાઓની પણ જરૂર રહે છે ઘાસ કાપવા માટેનું કટર અથવા તો કાતર થર્મોમીટર ભેજ યંત્ર ઘણી વખત પચાસ સેન્ટીમીટરની મળે છે એ પ્લાસ્ટિકની ઠેલીઓની આ બધી વસ્તુઓની પણ જરૂર રહેતી હોય છે સામાન્ય રીતે મશરૂમની ખેતી એ પાંત્રીસ બાય દસ ફૂટના એક બંધ ઓરડામાં કે જેમાં હવાની અવરજવર સારી રીતે હોય એવા ઓરડામાં સારી રીતે થઈ શકે છે ઘણી વખત હવાની અવર જવર કરવા માટે એમાં એક્ઝોસ્ટ ફેન લગાવવાની પણ જરૂર રહેતી હોય છે તો આ બધા સાધનાની સામગ્રીની મદદથી આપણે મશરૂમની ખેતી છે સારી રીતે કરી શકીએ છીએ સર આપણે જે રીતે પહેલાં પણ જણાવ્યું કે આપણા રાજ્યમાં અને લોકો પણ વધારે પડતું જે ઢીંગરી મશરૂમ છે તેનો પસંદગી કરતા હોય છે તો ખાસ તેના વિશે લોકોને માહિતગાર કરશો કે તેમાં કઈ પદ્ધતિ છે કે કઈ રીતે આપણે તેની વાવણી કરી શકાય ઉત્પાદન મેળવી શકાય મશરૂમની ખેતી માટે જે કંઈ સામગ્રી જોઈએ છીએ એ એક જગ્યાએ આપણે એકઠી કરી અને ત્યાર પછી મશરૂમ ઉગાડવા માટેનું જે કંઈ માધ્યમ આપણે પસંદ કરેલું છે જેમ કે ડાંગરનું પરાળ હોય કે ઘઉંનું ભૂસું હોય અથવા તો શેરડીની બગાસ હોય તેને કટરની મદદથી ત્રણથી થી પાંચ સેન્ટીમીટરના નાના નાના ટુકડા કરવા જોઈએ ત્યાર પછી જે આ પરાળ ભેગું થયેલું છે તેને ચોખ્ખા પાણીની સ્વચ્છ પાણીની અંદર લગભગ છ કલાક સુધી એને બોળી રાખવા જોઈએ જેથી કરીને પરાળ છે વધુમાં વધુ પાણી છે એ શોષી શકે ત્યાર પછી આ પરાળનું નિર્જીવીકરણ એટલે કે સ્ટરિલાઇઝેશન એટલે કે એને કે રોગ કે જીવાત મુક્ત કરવી ખૂબ જરૂરી છે તો આને રોગ કે જીવાત મુક્ત કરવા માટે આ ભીની પરાળને લગભગ સાઠ કે સિત્તેર ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ પાણીમાં વીસ કે ત્રીસ મિનિટ સુધી એને ડૂબાડી રાખવામાં આવે છે ત્યાર પછી આ પરાળને બહાર કાઢી અને ઢાળ ઢાળવાળા પ્લેટફોર્મ ઉપર એને પાથરવામાં આવે છે જેથી કરીને વધારાનું પાણી છે એ નીતરી જાય આવા પ્લેટફોર્મ ઉપર પણ એનું સ્ટરિલાઇઝેશન એટલે કે નિર્જીવીકરણ કરવું જરૂરી છે એટલા માટે એમાં ફોર્માલ ડિહાઈડ અથવા તો ફોર્મેલિનના દ્રાવણનો પ્લેટફોર્મ ઉપર છંટકાવ કરવામાં આવે છે હવે જ્યારે ગરમીની માવજતથી ગરમ પાણીની માવજતથી જ્યારે આપણે નિર્જીવીકરણ કરીએ છીએ તો નાના પાયે જ્યારે મશરૂમનું ઉત્પાદન થતું હોય ત્યારે આ પ્રક્રિયા છે એ સરળ છે પરંતુ જ્યારે મોટા પાયે મશરૂમનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે આ આ પ્રક્રિયા છે એ ખર્ચાળ સાબિત થાય છે અને આ સમય પણ વધારે લે છે તો આવી પરાળનું નિર્જીવીકરણ આપણે રાસાયણિક પ્રક્રિયા દ્વારા પણ કરી શકીએ છીએ તો રાસાયણિક પ્રક્રિયા દ્વારા પરાળનું નિર્જીવીકરણ કરવા માટે સૌ પ્રથમ તો બસો લિટરની એક પીપ લેવાની છે તેમાં નેવું લી નેવું લીટર જેટલું પાણી ભરી અને તેમાં દસ થી પંદર કિલો જેટલું પરાળ છે એની અંદર ડુબાડવાનું છે ત્યાર પછી એક બીજી એક ડોલની અંદર દસ લિટર પાણી લઈ તેમાં એકસો પચીસ એમ એલ દ્રાવણ અને ત્યાર પછી દસ ગ્રામ કાર્બન ડેજિમ પચાસ ટકા વેટેબલ પાવડર જે ફૂગનાશક દવા છે એમાં એડ કરી અને દ્રાવણ બનાવવાનું છે અને ત્યારબાદ જે આ દ્રાવણ છે એ ફરી પાછું જે પરાળ પીપની અંદર ઓગાળેલી છે ડૂબાડેલી છે એની અંદર આ દ્રાવણ છે એમાં એડ કરવાનું છે ત્યાર પછી આ પીપ ઉપર પ્લાસ્ટિકની કોથળીથી પીપનું મોઢું છે એ ઢાંકી દેવાનું છે ત્યાર પછી આ જે પરાળ છે એને બારથી સોળ કલાક સુધી નિર્જીવીકરણ પ્રક્રિયા માટે એને અંદર રાખી મૂકવાનું છે જ્યારે બારથી સોળ કલાક પછી ફરી પાછી પરાળને વારાફરતી ત્રણ કે ચાર વખત સ્વચ્છ પાણીમાં ડૂબોડી અને એક ચોખા ચોખ્ખા લોખંડની જાળી ઉપર અથવા તો પ્લાસ્ટિકની સીટ ઉપર એને ફરી પાછી પાથરી અને સૂર્યપ્રકાશમાં સુકવવા દેવાની છે જેથી કરીને વધારાનું પાણી છે નીતરી જાય અને ફોર્મેલિનની ગંધ છે એ ઉડી જાય હવે જે આ પરાળ તૈયાર થઈ છે તેમાં સાઠથી સિત્તેર ટકા જેટલો ભેજ રહીએ ત્યાર પછી આ પરાળ છે એ મશરૂમની ખેતી માટે મશરૂમની ખેતીમાં વાપરવા માટે યોગ્ય છે ત્યારબાદ વીસ ગેજની પાંત્રીસ બાય પચાસ સેન્ટીમીટરની પ્લાસ્ટિકની કોથળી લઈ તેને મોઢું છે એક છેડેથી દોરીથી બાંધી દેવાનું છે અને ત્યારબાદ એની અંદર પાંચથી સાત સેન્ટીમીટરના પરાળનો થર એક બનાવવાનો છે હવે પરાળનો થર બની જાય ત્યાર પછી મશરૂમનું બિયારણ જે આપણે સ્પાન તરીકે ઓળખીએ છીએ એ સ્પાન છે એ પરાણનું જે લેયર છે એ લેયર ઉપર છે મશરૂમનું બિયારણ છે ભભરાવાનું છે મશરૂમનું બિયારણ ભભરાવીએ ત્યારે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે કોથળીઓની જે કિનારી છે કિનારી ઉપર વધારેમાં વધારે મશરૂમનું બિયારણ છે એ પાથરવાનું છે જ્યારે કિ કોથળીની જે વચ્ચેના ભાગમાં છે એ ઓછું બિયારણ છે એ નાખવાનું છે દસ કિલો જો પરાળ હોય તો બસો ગ્રામ જેટલા મશરૂમના બિયારણની એટલે કે સ્પાનની જરૂરિયાત રહે છે આવી રીતે પરાળનું અને મશરૂમના બિયારણનું એક પછી એક લેયર કરતા જાય અને કોથળીમાં લગભગ સાઠ કે સિત્તેર ટકા જેટલો કોથળી છે એ ભરાઈ જાય ત્યાર પછી એ મોઢું છે એ દોરી વડે બાંધી દેવાનું છે જે અને થોડી હવરની અવર જવર થઈ શકે એ માટે ટાંકણીની મદદથી આજુબાજુ વીસ કે પચીસ જેટલા કોથળીની અંદર કાણા પાડવાના છે હવે જે આ રીતે જે કોથળીઓ તૈયાર થઈ છે એને મશરૂમ ઘરની અંદર લાકડાના જે ઘોડા છે એમાં યોગ્ય રીતે ગોઠવવાની છે મશરૂમ ઘરની અંદર સિત્તેર થી એસી ટકા ભેજ જાળવવાનો છે વીસથી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન છે એ જાળવવાનું છે હવે આ જાળવવા તાપમાન અને ભેજ જાળવવા માટે આપણે સવાર બપોરને સાંજ ત્રણ સમય સુધી ત્રણ વખત દિવસમાં મશરૂમની દીવાલ ઉપર અથવા તો જમીન ઉપર ભૂંયતળિયા ઉપર કે જ્યાં રેતી પાથરેલી હોય ત્યાં આપણે જરૂરી જરૂરિયાત મુજબનું પાણીનો છંટકાવ કરવો જોઈએ હવે આ જો પરિસ્થિતિ આવી રીતે કન્ડિશન છે એ મેન્ટેન કરેલી હોય તો લગભગ પંદર દિવસની અંદર જે કંઈ આ પરાળ છે પરાળની અંદરની બાજુ એ સફેદ રંગના ફૂગ છે એ વિકસિત થતેલી થયેલી જોવા મળે છે હવે જે આ પંદર દિવસનો ગાળો છે એ દરમિયાન ખેડૂત મિત્રોએ દર ચાર દિવસે મશરૂમ ઘરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ કે મશરૂમની કોથળીની અંદર ફૂગની વૃદ્ધિ છે બરાબર છે એની અંદર કોઈ ફૂગની વૃદ્ધિ થયેલી જોવા નથી મળતી અથવા તો ઘણી વખત લીલા રંગની કે પીળા રંગની કે કાળા રંગની ફૂગ જોવા મળે તો આ કોથળીનો તરત જ એનો નિકાલ કરવો ખૂબ જરૂરી છે હવે જો પંદર દિવસ પછી જ્યારે પરાળ ઉપર સંપૂર્ણપણે ફૂગની વૃદ્ધિ થઈ જાય

અને તેનું જે ખેતીમાં શું મહત્વ રહેલું છે તેના વિશે થોડુંક જણાવશો મશરૂમની ખેતી કરવા માટે સૌપ્રથમ જો કોઈ જરૂરિયાત હોય તો એ મશરૂમના બિયારણની છે જેને સ્પાન તરીકે ઓળખવામાં આવે છે જુવાર ઘઉં કે અન્ય જાડા ધાન્ય વર્ગના બિયારણ ઉપર કે દાણા ઉપર મશરૂમની ફૂગ ઉગાડીને કાચના બોટલમાં અથવા તો પ્રોલીપ્રોપિલિન એટલે કે પ્લાસ્ટિકની કોથળીઓમાં આવા સ્પાન છે બજારમાં તૈયાર મળે છે જેને ખેડૂત મિત્રો મશરૂમના બિયારણ તરીકે પણ ઓળખે છે મશરૂમનું સારામાં સારું ઉત્પાદન લેવા માટે સારામાં સારું બિયારણ પસંદ કરવું ખૂબ જરૂરી છે એટલા માટે જ હંમેશા સ્પાન છે એ સારી માન્ય જાણીતી અને પ્રમાણિત કરેલી સંસ્થા પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ અમારી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ દ્વારા પણ આ ઢીંગરી મશરૂમના સ્પાન બનાવી અને વ્યાજબી દરે ખેડૂતોને પૂરા પાડવામાં આવે છે આ ઉપરાંત ખેડૂત મિત્રો વાયએસ પરમાર હોર્ટિકલ્ચર અને ફોરેસ્ટ્રી યુનિવર્સિટી જે હિમાચલ પ્રદેશમાં નોની જે સોલાન ખાતે સ્થિત છે આ ઉપરાંત ભારતીય બાગાયત અનુસંધાન સંસ્થા જે બેંગ્લોર ખાતે સ્થિત છે આ ઉપરાંત ખેડૂત મિત્રો છે અન્ય સરકારી કે પ્રાઇવેટ સંસ્થા પાસેથી પોતાના જરૂરિયાત મુજબના સ્પાન છે એ મેળવી શકે છે જે રીતે સ્પાન એટલે કે આપણે જણાવ્યું કે બિયારણ છે તો બિયારણની ખેડૂત મિત્રોએ જ્યારે ખરીદી કરે છે ત્યારે કઈ કઈ બાબતની કાળજી લેવી જરૂરી છે અન્ય જે ખેતી પાકો છે એમાં જો વધારે ઉત્પાદન લેવું હોય તો એનું પ્રથમ સોપાન છે સારું બિયારણની પસંદગી તો એવી જ રીતે મશરૂમમાં પણ મશરૂમનું સારું ઉત્પાદન લેવા માટે પ્રથમ સારા બિયારણની પસંદગી કરવી ખૂબ જરૂરી છે તો આ સારું બિયારણ પસંદગી કરવા માટે આપણે જ્યારે સ્પાન ખરીદતા હોઈએ છીએ ત્યારે એને સારી રીતે જોઈ લેવા ખૂબ જરૂરી છે મશરૂમની ખેતી માટે હંમેશા તાજા સ્પાન વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ તાજા સ્પાન એટલે કે પંદર કે વીસ દિવસ પહેલાં જ જે સ્પાન બનાવેલા છે તેને આપણે તાજા સ્પાન ગણી શકીએ છીએ મશરૂમના જે સ્પાન છે જે બિયારણ છે એમાં જે મશરૂમની ફૂગ ઉગાડવા માટે જે ધાન્ય વર્ગના દાણાનો ઉપયોગ થયેલો છે એના સમગ્ર દાણાની સપાટી ઉપર ફૂગનો સારો વિકાસ થયેલો હોય એવા જ સ્પાન છે એ આપણે વાવેતર માટે પસંદ કરવા જોઈએ ઘણી વખત એવું બને છે કે મશરૂમના જે બિયારણ છે એના તાણાના અડધા ભાગ ઉપર મશરૂમની ફૂગ ઉગેલી હોય છે જ્યારે અડધો ભાગ છે ખુલ્લો હોય છે જો આવા બિયારણ છે એ મશરૂમની ખેતીમાં વાપરવામાં આવે તો મશરૂમની ખેતી દરમિયાન એ બિયારણમાં અન્ય સ્પર્ધાત્મક ફૂગનો અથવા તો જીવાતનો ચેપ લાગવાની શક્યતા રહે છે આ ઉપરાંત મશરૂમના જે સ્પાન આપણે વાપરીએ છીએ તે બરાબર ચેક કરી લેવા જોઈએ કે તેમાં કોઈ અન્ય ફૂગનો વિકાસ થયેલો કે લાલ રંગની કે લીલા રંગની કે પીળા રંગની કોઈ ફૂગનો વિકાસ થયેલો જોવા મળે તો આવા છે એ વાવેતર માટે પસંદ કરવા જોઈએ નહીં મશરૂમની જ્યારે કોઈ ખેતી કરે છે તો મશરૂમ ઘર કેવા પ્રકારનું હોવું જોઈએ તેના વિશે થોડુંક માહિતી આપશે હવે મશરૂમ ઘરની પ્રકાર અને તેની ડિઝાઇન આમ તો એ જે વાતાવરણમાં મશરૂમની ખેતી કરવામાં આવે છે આમ તો એના ઉપર આધાર છે અ ખૂબ જ તાપમાન અને ભેજમાં લાંબા ગાળાના ફેરફારો તેમજ વધુ પડતું ઊંચું તાપમાન એ સામાન્ય રીતે મશરૂમની ખેતીમાં અનુકૂળ નથી ગુજરાત રાજ્યની પરિસ્થિતિમાં વાત કરીએ તો આપણા રાજ્યમાં વાંસની ફ્રેમો લોખંડની એંગલો અને સિમેન્ટ કોકરીટની મદદથી મશરૂમ ઘર છે એ બનાવી શકીએ છીએ હવે આવા મશરૂમ ઘરની જે અંદરની દિવાલો છે એના ઉપર પ્લાસ્ટિક લગાવવું જોઈએ અથવા તો એના ઉપર ફોર્મ પાથરવું જોઈએ અને જે ભોયતળિયા ઉપર જરૂરિયાત મુજબ રેતી પાથરવી જોઈએ જેથી જરૂરિયાત પ્રમાણે એના ઉપર પાણીનો છંટકાવ કરી આપણે મશરૂમ ઘરની અંદર છે જરૂરિયાત મુજબનું તાપમાન અને ભેજ જાળવી શકીએ આ ઉપરાંત મશરૂમ ઘરની જે છત છે એના ઉપર ગરમી અવરોધક ઘાસનું પરાળ છે એ પાથરવું જોઈએ ગુજરાત રાજ્યની પરિસ્થિતિમાં આપણે વાંસની ફ્રેમો અને પરાળના કાચા મશરૂમ ઘર ત્યારબાદ લોખંડની એંગલો અને ઘાસની છતવાળા સાદા મશરૂમ ઘર છે એ બનાવવા વધારે અનુકૂળ છે મશરૂમ ઘર જ્યારે બનાવીએ છીએ તેમાં હવાની અવર તેમજ થોડો ઘણો પ્રકાશ પણ અવર થઈ શકે એવી વ્યવસ્થા કરવી પણ ખૂબ જરૂરી છે આ ઉપરાંત મશરૂમ ઘર છે એ ધુમાડો ઉત્પન્ન કરતા કે પ્રદૂષણ ઉત્પન્ન કરતા ઉદ્યોગોથી ખૂબ દૂર હોય એ ખૂબ હિતાવહ છે ખાસ મશરૂમ ઘર વિશે વાત કરી તો જ્યારે કે આપણે ઢીંગરી મશરૂમ છે તેનું વાવેતર કરેલું છે તો એની કાપણી કેટલા સમયે થવી જોઈએ હવે મશરૂમની કાપણીનો આધાર છે એ મશરૂમના ફળનો કદ અને આકાર એ કેવું ડેવલપ થયું છે એના ઉપર છે સામાન્ય રીતે કાચી મશરૂમ હોય તે મશરૂમના જે ટોચની જે ધાર છે એ ધારની સપાટી છે એ જાડી અને અંદરની તરફ વળેલી હોય છે જ્યારે કાપણી માટે તૈયાર થયેલી મશરૂમ છે એના ટોચની જે ધાર છે એની સપાટી છે એ પાતળી હોય છે અને અંદરની તરફ વળેલી હોય છે મશરૂમના જે ફળ છે એમાંથી બીજાણું છૂટા પડે એ પેલા મશરૂમની કાપણી આપણે હાથથી થોડીક વળ આપી અને એને પરાળથી સારી રીતે અલગ કરી શકીએ છીએ જેથી કરીને પરાળ ઉપર એના અવશેષો ના રહે મશરૂમની કાપણી દરમિયાન એક ધ્યાન રાખવું જોઈએ કે એક જ જગ્યાએથી એકી સાથે આપણે મશરૂમની કાપણી કરવી જોઈએ જેથી કરીને નવી ફૂડ છે એ એકસાથે આવે મશરૂમની કાપણી કર્યા બાદ દાંડી ઉપર જે કંઈ અવશેષો રહેલા છે જે ચપ્પુ વડે દૂર કરવા જોઈએ તાજી મશરૂમની કાપણી કર્યા બાદ તેને પરફોરેટેડ કોથળીઓમાં એટલે કે કાણાવાળી કોથળીઓમાં ભરી અને વેચાણ માટે લઈ જવી એ વધુ હિતાવહ છે તો જે રીતે આપણે ઢીંગરી મશરૂમની આપણે વાત કરી તો તે આપણે કાપણી સુધીની જે માહિતી મેળવી છે તો તેને કેટલો સમય સાચવી શકાય તેના વિશે માહિતી આપશો હવે ઢીંગરી મશરૂમને આપણે લગભગ સારી રીતે સુકવણી કરી હોય તો ખેડૂત મિત્રો લગભગ બે કે ત્રણ મહિના સુધી છે એ સારી રીતે સાચવી શકે છે હવે આ મશરૂમની સુકવણી માટે સૌ પ્રથમ તો એને સુતરાવ કાપડ ઉપર છૂટી છૂટી પાથરી અને સૂર્યપ્રકાશમાં બરાબર એની સુકવણી કરવી જોઈએ આ ઉપરાંત ઝાંખા પ્રકાશમાં કે ઘણી વખત ઓવનમાં ચાલીસથી પચાસ ડિગ્રી અંશ સેલ્સિયસ તાપમાને પણ મશરૂમની સારી રીતે સુકવણી થઈ શકે છે આવી સુકાયેલી મશરૂમને બેથી ત્રણ ટકા ભેજવાળા હવાચુસ્ત વાતાવરણમાં લગભગ આપણે બે કે ત્રણ મહિનો સુધી રાખી શકીએ છીએ આવી જે સુકાયેલી મશરૂમને ફરી પાછા આપણે ગરમ પાણીમાં

વાવેતર કરવું જોઈએ તે પાકને કઈ રીતે સાચવવું જોઈએ અને તેમાંથી કેવી રીતે ઉત્પાદન પણ મેળવી શકાય તે વિશે આજે આપણે ખૂબ જ સરસ માહિતી મળી અને સર પધાર્યા આપણે ખૂબ જ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર